નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે આવતીકાલે જે બોર્ડમાં સમાજનું પેપર છે, એસએસનું પેપર છે, એના વિશે આપણે મહત્વના પ્રશ્નો છે તો એના વિશે ડિસ્કશન કરીશું, જેથી કરીને તમને જે સારો એવો સ્કોર બનાવવામાં મદદરૂપ થઈ શકે. તો મિત્રો, શરૂઆત કરીએ એસએસના પ્રશ્નોની. તો પહેલાં તો મિત્રો આપણે શરૂઆત કરશું કે ભાઈ પહેલાં છે એ નીચેના તમને જે આવો એમાં નોટિફિકેશન સૂચનાઓ હોઈ શકે કે નીચેના પ્રશ્નોનો માગ્યા મુજબ જવાબ આપો, જેના બે ગુણની. તો મિત્રો, પહેલાં આપણે બબ્બે ગુણના જે પણ પાર્ટ વાઇઝ સવાલ આવતા હશે એની માહિતી લઈશું, પછી આપણે ત્રણ ગુણના લઈશું અને પછી નેક્સ્ટ ચાર ગુણના લઈશું. તો શરૂઆત કરીએ બે ગુણના સવાલોની. તો કે ભાઈ પાઠ એક, ભારતનો વારસો. તો ભાઈ પહેલો સવાલ છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. બીજો સવાલ છે, ભારતની વિશેષતાઓ જણાવો. ત્રીજો સવાલ છે, આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે શા માટે. આગળ તો કે ભાઈ ભારતના ભવ્ય વારસાનું નિર્માણ અને ઘડતરમાં ફાળો જણાવો. પ્રાચીન ભારતમાં વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું એના વિશે સમજાવો, એવો સવાલ છે. આગળ તો કે વારસો એટલે શું, મોસ્ટ એમ્પી સવાલ છે મિત્રો, વારસો એટલે શું અને તેના પ્રકારો જણાવી પ્રાકૃતિક વારસાની સમજ આપો. નેક્સ્ટ સવાલ છે, તો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય છે એના વિશે સમજાવો. આ સિવાય નેક્સ્ટ સવાલ જોઈએ, તો કે ભારતની ભૂમિ પર આવેલી પ્રાચીનતમ પ્રજાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે એના વિશે જણાવો. આ સિવાય ઓસ્ટ્રેલિયોઇડ અથવા આર્ય પ્રજા વિશે માહિતી આપો. તો આ બધા મિત્રો પાર્ટ એકના સવાલ હતા કે જે બબ્બે માર્ક્સમાં પૂછાવા લાયક હતા. આગળ બીજા પાર્ટની વાત કરીએ તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને હસ્ત અને લલિત કલા. તો કે ભાઈ પહેલો સવાલ છે, ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો. બીજો સવાલ, તો કે નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે, વિધાન સમજાવો. ત્રીજો, તો કે પ્રાચીન ભારતની માટીકામ કલા સમજાવો. કાષ્ટકલાનો પરિચય આપો, નૃત્યકલાનો પરિચય આપો, જેમાં બધા નૃત્ય પાકા કરો ખાસ મિત્રો, જેમાંથી કોઈ પણ નૃત્ય હોઈ શકે છે. ભારતની કલા તરીકે ભરતગુંથણનો પરિચય આપો, તો કે સંગીત કલા સમજાવો. નેક્સ્ટ તો કે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો, જે આ તમને અવારનવાર સવાલ પૂછાતા હોય છે. મિત્રો, હવે આગળ છઠ્ઠા પાઠના વાત કરીએ, તો કે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તો કે ભાઈ શરૂઆત કરીએ, પહેલું તો કે એલિફન્ટાની ગુફાઓ. ખાસ મિત્રો, ભારત જો છઠ્ઠા પાઠની જેટલી પણ માહિતી છે એ આપણે આગળથી અલગ અલગ વિડીયોમાં એના લેક્ચર બનાવેલા છે, આગળ અલગ અલગ વિડીયો બનાવેલા છે. તો તમે જે છે આ જે ગુફાઓ છે અથવા આની જે એ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એના વિશે એક વખત અવશ્ય આપણા જે ટેલિગ્રામમાં જઈને છે, સોરી આ વખતે છે યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરી શકો છો, અથવા પ્લેલિસ્ટમાં જઈને એના માટે અલગ સાંસ્કૃતિક ભારતના સાંસ્કૃતિક વારસાના અલગ પ્લેલિસ્ટ બનાવેલું છે, તો તેમાં તમે વિડીયો જોઈ શકો છો. તો કે એલિફન્ટાની ગુફાઓ, અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વરની મંદિરો, કર્ણાકના સૂર્ય મંદિરો, ખજુરાના મંદિરો વિશે માહિતી આપો, ચાંપાનેર વિશે માહિતી આપશો, લાલ કિલ્લા વિશે માહિતી આપો, પ્રાચીન સમયથી ભારત ભૂમિ રહ્યું છે સમજાવો, અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોના નામ જણાવો. તો મિત્રો, પાઠ છ વિશે ટોટલી વિડીયાઓ છે આપણે અલગથી વિડીયોમાં બનાવેલા છે, એટલે મિત્રો છે એક વખત અવશ્ય જોજો, જેથી કરીને તમને સ્કોર બનાવવામાં સારો એવું મહત્વ મળશે. ઓકે મિત્રો, પાઠ સાત વિશે માહિતી લઈએ, તો કે આપણા વારસાનું જતન અને સંરક્ષણ. તો પહેલો સવાલ એવો પૂછાય કે ભાઈ આપણા વારસાનું જતન અને સંરક્ષણની આવશ્યકતા રહી છે, સમજાવો. આ સિવાય મિત્રો, તો કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે મંતવ્ય જણાવો તમારો. આ સિવાય ભારતની વિવિધતામાં એકતા સમજાવો. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાઓ સાકાર કરી છે, સમજાવો. તો કે આવી પણ માહિતી પૂછી શકે. આ સિવાય તો કે પર્યટન ઉદ્યોગથી થતા લાભો જણાવો. આપણા વારસાને કઈ કઈ રીતે નુકસાન થાય છે એ પણ માહિતી લખો. આ સિવાય વારસાની જાળવણી કઈ રીતે કરી શકાય છે એ જણાવો. પાઠ નવ વિશે જોઈએ કે ભાઈ બબ્બે માર્ક્સના કેટલા ઇમ્પોર્ટેન્ટ સવાલ છે. તો કે વન અને વન્યજીવના સંસાધનો. તો કે વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારો કેટલા છે અને કયા કયા છે જણાવો. આ સિવાય નવીનીકરણ એટલે શું તેની અસર જણાવો. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે જણાવો, એટલે કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે જણાવો. વન્યજીવોની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે, સમજાવો. માલિકીના આધારે જંગલોમાં વર્ગીકરણ સમજાવો. તો કે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. વન્યજીવ વિનાશના કારણો જણાવો. મિત્રો, પાઠ અગિયાર વિશે જોઈએ, તો કે ભાઈ ભારતમાં જળ સંસાધન એના વિશે કેવા સવાલ પૂછાય છે, એમાંથી બબ્બે માર્ક્સના કેવા પૂછાવા લાયક સવાલો છે એના વિશે માહિતી લઈએ. તો કે ભાઈ ભૂમિગત જળના ઉપયોગો જણાવો. જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો. બહુહેતુક યોજનાઓનું મહત્વ જણાવો. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશે માહિતી આપો. નેક્સ્ટ સવાલ જોઈએ, તો કે ભાઈ ભવિષ્યમાં પાણીની સમસ્યા વિકટ બનશે, સમજાવો.
સૃષ્ટિ જળની સંચયના મુખ્ય ઉદ્દેશો જણાવો. પાઠ 12 વિશે જોઈએ માહિતી લઈએ તો કે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, એના વિશે જોઈએ તો કેવા સવાલ પૂછાઈ શકે, તો કે આધુનિક યુગના ખનિજ યુગ કહેવાય છે શા માટે, એના વિશે માહિતી આપો. ત્રાંબાની ઉપયોગિતા જણાવો, ચૂનાનો ઉપયોગ જણાવો, ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો, ખનિજોનું વર્ગીકરણ સમજાવો, અબરખ વિશે જણાવો. આ સિવાય તો કે આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે એ સમજાવો. આગળ તો કે ભાઈ ભારતના ખનિજ તેલના ભંડારોમાં કેટલાક વિભાગોમાં વિભાજિત કર્યા છે, કયા કયા ભાગ. પાઠ મિત્રો 13 વિશે જોઈએ તો કે ઉત્પાદન અને ઉદ્યોગો વિશે જોઈએ તો કે એમાં બે માસના કેટલાક સવાલ મહત્વના પૂછાય છે, એના વિશે માહિતી લઈએ તો કે ઉદ્યોગોનું મહત્વ જણાવો, ઉદ્યોગોનું વર્ગીકરણ કરો. આ સિવાય ખાંડ અને ખાંડ શરીરમાં ખાંડ શરીરના કારખાનાનું કયા સ્થાપ્યા છે શા માટે, એના વિશે માહિતી આપો. તો કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે જણાવો. આગળ મિત્ર જોઈએ તો કે ભાઈ સુતરાઉ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરે છે, એના વિશે માહિતી આપો. તો કે એલ્યુમિનિયમના ઉદ્યોગો કયા સ્થાપાયા છે, શા માટે સ્થાપાયા છે, એના વિશે માહિતી આપો. તો કે પર્યાવરણ અતિક્રમક રોકવાનો ઉપાયો જણાવો. આ સિવાય પાઠ 20 વિશે જોઈએ તો એમાંથી કેવા મહત્વના સવાલ પૂછાઈ શકે, તો કે ભાઈ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે જોઈએ તો કે ભાઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST તરીકે કોને ઓળખવામાં આવે છે, એના વિશે માહિતી આપો. ST અને SC માટેની ખાસ જોગવાઈઓ જણાવો. ભારતમાં હજારો કુટુંબોના રક્ષણાર્થે કાશ્મીર બહાર જઈ રહ્યા છે, એના વિશે માહિતી આપો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની સામાન્ય જોગવાઈ જણાવો. ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની જોગવાઈઓ જણાવો. બળવાખોર સંગઠન વિશે સમજ આપો. મિત્રો હવે જે આપણે અત્યાર સુધી જે સવાલો જોયા એ મિત્રો બધા બબે માસના હતા. હવે મિત્રો તો કે ભાઈ 3-3 માસના કેવા કેવા સવાલો પૂછાઈ શકે તો એના વિશે ચર્ચા કરીએ. તો પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય વિશે જોઈએ તો પહેલું તો છે મોહેંજોદડોની ગટર યોજના વિશે સમજ આપો. આ સિવાય પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. મિત્રો તો કે આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. ગુજરાતની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. મોહેંજોદડોની જાહેર સ્નાનાગર અને જાહેર મકાનો વિશે વિશેષ માહિતી આપો. આ સિવાય ધોળાવીરા વિશે માહિતી આપો. તો કે આ સિવાય નેક્સ્ટ સવાલ છે કે ભાઈ મધ્યકાલીન સ્થાપત્ય વિશે સમજાવો. આગળ પાઠ 4માં કેવા કેવા સવાલ પૂછાઈ શકે તો કે ભાઈ પહેલાં તો પાઠનું નામ ભારતનો સાહિત્યક વારસો, એમાં પહેલો સવાલ તો કે મધ્યકાલીન સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો. આગળ વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. આ સિવાય પ્રાચીન ભારતના સાહિત્ય વિશેની જણાવો. આ સિવાય મિત્રો આગળ પાઠમાં જોઈએ કે ભાઈ 3 માર્ક્સના કેવા કેવા સવાલ કયા પાઠમાંથી પૂછાઈ શકે એવા મહત્વના છે તો એના વિશે ચર્ચા કરીએ. તો કુદરતી સંસાધનો માં એમાં જોઈએ તો ભાઈ પારાભાષિક શબ્દો, તો કે ભાઈ મિત્રો આ જે શબ્દો આપેલા છે એમાંથી કોઈક શબ્દો વિશે તમને પૂછાઈ શકે. તો શરૂઆત કરીએ કે ભાઈ સંસાધનો એટલે શું. આ સિવાય જમીન, જમીન નિર્માણ, કાપની જમીન, નવીનીકરણ, એકલ સંસાધન, સર્વસુલભ સંસાધન, જમીન ધોવાણ, પર્વતીય જમીનો, સંશોધનનું સંરક્ષણ, ભૂમિ સંરક્ષણ, કાળી જમીન. મિત્રો આ બધી જમીનો વિશે જોઈએ કુદરતી સંસાધન, તો કે આજે આપણે મુદ્દાઓ જોયા. આ મુદ્દાઓમાંથી કોઈ પણ અમુક મુદ્દાઓ એમ કે ભાઈ આટલામાંથી આટલા 5માંથી 3 લખો અથવા તો તમને એમાંથી વધારે લખવાના કે તો આમ કોઈ પણમાંથી પૂછાઈ શકે. આગળ જોઈએ મિત્રો તો કે ભાઈ પાઠ 15 આર્થિક વારસો, તો કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે સમજાવો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. ઉત્પાદનના સંસાધનો કેટલા છે અને કયા કયા છે સમજાવો. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વચ્ચે તફાવત આપો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપો. ભારતીય અર્થકારણના માળખાની વિસ્તૃત માહિતી આપો. ઉત્પાદનના સાધનોની ફાળવણીની માહિતી આપો. પાઠ 16 વિશે જોઈએ કે એમાં કેવા સવાલ પૂછાઈ શકે તો ભાઈ પાઠનું નામ છે ઉદારીકરણ અને વૈશ્વિકરણ, તો કે ભાઈ ટકાઉ વિકાસ વિશે ટૂંકનો લખો. આ સિવાય વિશ્વ વ્યાપાર સંગઠન વિશે ટૂંકનો લખો. પ્રાકૃતિક સંસાધનો સર્વધન માટે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો સમજાવો. ભારતમાં નવી ઉદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા સાથી ઊભી થઈ છે એના વિશે માહિતી આપો. તો કે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં વિશે માહિતી આપશો. પાઠ 18માં જોઈએ તો કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે જોઈએ, તો કે ભાઈ ભાવ વધારો આર્થિક વિકાસનો પોષણ છે અને અવરોધ પણ છે સમજાવો. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે એ સમજાવો. ગ્રાહકનું કયા પ્રકારનું શોષણ થાય છે એના વિશે માહિતી આપો. ગ્રાહકોના અધિકાર અને ફરજો વિશે જણાવો. મિત્રો આ સવાલ અવારનવાર બોર્ડમાં પૂછાતો હોય છે એટલે ધ્યાન રાખશું. ગ્રાહક ફરિયાદ ક્યારે કરી શકે છે
આ સિવાય ભાવ નિર્ધારિત વિશે ટૂંક નોંધ લખો, ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. આ સિવાય ગ્રાહકોએ ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી રાખવી જોઈએ એના વિશે માહિતી આપો. તો કે પાઠ 19, તો કે માનવ અધિકાર, માનવ વિકાસ, તો કે એના વિશે જોઈએ. માનવ વિકાસમાં માનવ જીવનની કઈ કઈ બાબતો સંકળાયેલી છે. બીજો નેક્સ્ટ સવાલ, તો કે માનવ વિકાસ સામેના પડકારો જણાવો. નેક્સ્ટ, તો કે ભાઈ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ જણાવો. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરી શકાય છે એના વિશે માહિતી આપો. ગુજરાતના મહિલા સમાનતા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. પાઠ 20 વિશે સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે માહિતી લઈએ. તો કે ભાઈ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, સમજાવો, આ સવાલ પૂછાઈ શકે એવો છે. તો કે આ સિવાય નક્સલવાદી આંદોલન સમજાવો. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. આતંકવાદ અને બળવાખોરી વચ્ચે તફાવત આપો. આતંકવાદની આર્થિક અને સામાજિક અસર જણાવો. લઘુમતી એટલે શું, લઘુમતીની બંધારણની જોગવાઈ જણાવો. નીચેના મિત્રો, હવે અત્યાર સુધી જે જોયા એ મિત્રો 3 માર્ક્સના સવાલ પૂછાઈ શકે એવા હતા. હવે મિત્રો જે સવાલ છે એ 4 માર્ક્સના પૂછાય એવા છે, તો એના વિશે ધ્યાન રાખશું. જોઈએ તો કે ભાઈ ભારતનો વૈજ્ઞાનિક પાઠ 5 છે એના વિશે જોઈએ. તો ભારતનો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો વારસો, તો પહેલું છે પ્રાચીન ભારતમાં શાસ્ત્ર વિશેનો સમજાવો. ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે જણાવો. પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર વિશે જણાવો. પ્રાચીન ભારતનું વૈદિક અને શૈલ્ય ચિકિત્સાનું મહત્વ જણાવો. પ્રાચીન ભારતમાં ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર વિશે જણાવો. પાઠ 10માં કેવા સવાલ પૂછાઈ શકે, તો કે ભારત કૃષિ, તો કે કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ 4 વિશે જણાવો. આ મિત્રો અવારનવાર સવાલ પૂછાયેલો છે. કૃષિ ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાગત સુધારા વિશે જણાવો. કૃષિ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપો. ભારતમાં ખેતી પર વૈશ્વિકીકરણ અસર જણાવો. પાઠ 17માં તો કે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી વિશે આમાં સવાલ પૂછાઈ શકે એવા છે. તો કે ભાઈ વિશ્વ શ્રમ બજાર વિશે ટૂંકનો લખો. ગરીબી એટલે શું, ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. શ્રમ શક્તિના આયોજન વિશે માહિતી આપો. ગરીબી એટલે શું, ગરીબી નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. બેરોજગારી એટલે શું, તેના પ્રકારો જણાવી તેના વિશે સમજાવો. ગરીબી હવાઈ ગરીબી નિવારણ કાર્યક્રમ છે, કૃષિ ક્ષેત્રે લીધેલા પગલાં સમજાવો. મનરેગા યોજના વિશે જણાવો. પાઠ 1માં સામાજિક પરિવર્તન, તો જોઈએ ભ્રષ્ટાચારને નાથવાના ઉપાયો જણાવો. આરટીઆઈ કાયદા વિશે જણાવો. મિત્રો આરટીઆઈનો કાયદો છે એ અત્યારે ચર્ચામાં રહેલો હોવાથી આ પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે રહેલી છે, તો આરટીઆઈ કાયદા વિશે માહિતી આપો. આ સિવાય આરઆઈએફ વિશે જણાવો. માહિતી અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન પ્રક્રિયા જણાવો. આ સિવાય નકશો આધારિત અમુક સવાલો છે, તો કે ભાઈ વન અને વન્યજીવો સંસાધનો એને છે અવારનવાર તમારે જોઈ લેવા. આ સિવાય તો કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને બધા જ જોઈ લેવા. આ સિવાય તો કે ભાઈ રેલવે માર્ગ, હવાઈ માર્ગ અને બંધ, આ વિશે મિત્રો જોઈ લેવું. જો મિત્રો તમને અમારો વિડીયો ગમેલો હોય તો લાઇક કરો, શેર કરો, જેથી કરીને વધારે ને વધારે મિત્રોને આનો ફાયદો થઈ શકે, લાભ મળી શકે. અને આ જે વિડીયો છે એના દ્વારા અમારો એક જ ઉદ્દેશ્ય છે કે તમને સારો એવો સ્કોર બનાવવામાં મદદરૂપ થઈ શકે. જો તમને વિડીયો ગમેલો હોય તો લાઇક કરો, શેર કરો, અને હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.